હવે વધુ આગળ આપણે જોવા જઈ રહ્યા છીએ તમારું ચેપ્ટર 7 ચાકગતિ વાળો પોર્શન અગેઇન, અને આજે એક વસ્તુ જોઈશું, કણનું કોણીય વેગમાન. કોણીય વેગમાન એકચ્યુઅલી તમને બુકમાં એડિંગ એવું આપ્યું છે કણનું કોણીય વેગમાન, પણ ખરેખર આપણે કોણીય વેગમાનની બહુ વિસ્તારથી ચર્ચા કરવાની છે એટલે મેં હેડિંગ થોડું અલગ લખ્યું છે. કણનું કોણીય વેગમાનના બદલે આપણે જસ્ટ કોણીય વેગમાન લખ્યું છે. હવે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે મેં તમને એવું સમજાવેલું છે પહેલા કે રેખીય ગતિ અને ચાક ગતિ એની વચ્ચે ઘણો ગાઢ સંબંધ છે. આપણે એવું જોયું હતું કે એક પારિમાણિક અથવા સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ એની સાથે તમે ચાક ગતિના સમીકરણોને રિલેટ કરી શકો છો. તો રેખીય વેગમાનમાં, રેખીય ગતિમાં જે ભાગ રેખીય વેગમાન ભજવતું હતું એ જ ભાગ ચાક ગતિમાં કોણીય વેગમાન ભજવે છે. તો સૌથી પહેલો મુદ્દો તો એ છે કે રેખીય ગતિ અથવા સ્થાનાંતરણ ગતિમાં જે ભાગ રેખીય વેગમાન ભજવતું હતું એ જ ભાગ ચાક ગતિમાં કોણીય વેગમાન ભજવે છે. બીજી એક ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આના માટે વપરાતો શબ્દ આવો પણ છે કે રેખીય વેગમાનનું ચાક ગતિય સમતુલ્ય કોણીય વેગમાન છે એવું કહી શકાય. મતલબ કે રેખીય ગતિમાં જે ભાગ રેખીય વેગમાન હતું, જે કામ એનું હતું, ચાક ગતિમાં એને સમતુલ્ય વસ્તુ એટલે કોણીય વેગમાન છે. હવે આપણે કોણીય વેગમાન સમજવા માટે ફરીથી એકવાર એક દ્રઢ પદાર્થ વિચારીએ. એક યામાક્ષ પદ્ધતિ મેં વિચારી લીધી. માની લો કે આ એક્સ છે, આ વાય છે, અને આ ઝેડ આપણી ત્રણ યામાક્ષો છે. ત્રણ યામાક્ષોનું સંગમ બિંદુ એટલે કે આ ઓ છે. હવે ધારો કે હું દ્રઢ પદાર્થનો કોઈ કણ વિચારું છું, ફરીથી એકવાર પી. તો પી નું કોણીય વેગમાન આપણે શોધવું છે. હવે પી ચાક ગતિ કરતા કોઈ દ્રઢ પદાર્થનો કણ છે અને પી નો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે આર છે. ફરીથી એકવાર તમે એવું કહી શકો કે આ દિશા આર ની દિશા છે. હવે જે કણ આપણે વિચાર્યો છે પી, એ મેં કીધું એમ દ્રઢ પદાર્થનો કોઈ કણ છે જે નિયમિત વર્તુળ ગતિ કરે છે, તો પછી એનો વેગ એના સ્પર્શકની દિશામાં એટલે કે આ અંદરની તરફ છે વી, અને આ બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો હું એવું કહી શકું કે રેખીય વેગમાન હંમેશા રેખીય વેગની દિશામાં હોય, આપણે એવું જાણીએ છીએ. તો હું એવું પણ કહી શકું કે આ પી બરાબર એમવી ની દિશા છે અને આ આર ની દિશા છે. તો હવે વ્યાખ્યા પરથી આપણે એવું કહી શકીએ કે એલ બરાબર આર ક્રોસ પી. મેં શબ્દો વાપર્યા વ્યાખ્યા પરથી, તો બી ક્લિયર કે રેખીય વેગમાનની જેમ કોઈ વ્યાખ્યા નહોતી. મેં તમને રેખીય વેગમાન જ્યારે ભણાવ્યું ત્યારે એવું કીધું હતું કે પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે અથવા રેખીય વેગમાન કહે છે. એવી રીતે અહીંયા કોણીય વેગમાનની પણ આમ જુઓ તો કોઈ વ્યાખ્યા નથી, પણ વ્યાખ્યા પરથી એવા શબ્દો આપણે એટલા માટે વાપર્યા કે રેખીય વેગમાનની વ્યાખ્યા પરથી આ કોણીય વેગમાનનું સમીકરણ આવે છે. મતલબ તમે એવું કહી શકો કે રેખીય વેગમાનનો સ્થાન સદિશ સાથેનો અથવા સંદર્ભ બિંદુથી ભ્રમણાક્ષથી અંતર સાથેનો સદિશ ગુણાકાર એટલે કોણીય વેગમાન. ફરીથી એકવાર જે રીતે આપણે ત્યાં આરના બે ઘટકો વિચારેલા આની પહેલાની થિયરીમાં, ટોર્કવાળી જે થિયરી આપણે લીધેલી એમાં વિચારેલા, એવી જ રીતે હું અહીંયા પણ બે ઘટકો વિચારું છું.
तो फरीथी एक बार हूँ आ समीकरण ने एल बराबर आर क्रॉस पी ने मूल्य नी रीते लखू, मतलब आना पर थी एल नू मूल्य शोधू तो आवू मळे आर पी साइन थीटा। सेम आगळ जे आपणे वस्तु करी थी ए रीते तमे आने आर लंब पी एवू पण लखी शको छो, अथवा आर पी लंब एवू पण लखी शको छो, कारण के आ आर नो लंब घटक छे। बीजी रीते कहीए तो जे आनी दिशा छे आर नी दिशा એને લંબ દિશા માનો, આ બળની દિશાને લંબ દિશા માનો ઘટક છે। તો તમે એને આર લંબ ઇન્ટુ પી લખી શકો છો, આર પી લંબ એવું લખી શકો। જો કે આ બધા સમીકરણોની આપણે કોઈ જરૂર પડવાની નથી, પણ તમારી બુકમાં આપ્યા છે એટલે આપણે લખી રહ્યા છીએ। બીજી વાત એવી છે કે આના પરથી તમે કોણીય વેગમાન એલ નું પારિમાણિક સૂત્ર અને એકમ બંને લખી શકો છો। પહેલા આપણે એકમ લખીએ, एल नो एकम तो आर नो एकम मीटर, अने पी नो आपणे जाणीए छीए किलोग्राम मीटर पर सेकंड, रेखीय वेगमान नो एकम। तो फाइनली आनो एकम थयो किलोग्राम मीटर स्क्वेर पर सेकंड। अने जो तमे आर नो एकम मीटर ज राखो, पण पी नो एकम न्यूटन सेकंड पण लखी शको छो, तो आनो एकम न्यूटन मीटर सेकंड, अथवा फरीथी एक वार न्यूटन मीटर ना बदले जूल मुकी दो तो जूल सेकंड, आवो पण तमे लखी शको छो। हवे आना परथी जो पारिमाणिक सूत्र लखवू होय तो पारिमाणिक सूत्र लखवा माटे सारामां सारो ऑप्शन आ छे, कारण के आमां बधा बधी जे कंई एकमो रहेला छे बधा मूलभूत भौतिक राशिओना एकमो छे। तो तमे किलोग्राम एटले एम वन, मीटर स्क्वेर एटले एल टू, अने सेकंड इनवर्स एटले टी नी माइनस एक घात, आवा एना परिमाण मेळवी शको छो कोणीय वेगमानना। तो आ कोणीय वेगमाननुं पारिमाणिक सूत्र छे। फरी एक वार रही वात आना मूल्ય વિશે, तो थीटा बराबर जीरो होय त्यारे कोणीय वेगमान पण शून्य थशे, अने जो थीटा बराबर 90 ले लो तो कोणीय वेगमान नु मूल्य मेक्सिमम मळे एल बराबर आर पी, अने पी बराबर तमे फरीथी एकवार आमा एम वी पण लखी शको छो, कारण के पी रेखीय वेगमान हतुं। तो सिंपल अर्थ एवो के रेखीय वेगमान जेवुं ज काम चाक गतिमां कोणीय वेगमान नु छे। अने मैं तमने एक शब्द समजाव्यो हतो जड़त्वनी बळनी चाक मात्रा, એવી રીતે અહીંયા પણ તમે કોણીય વેગમાનને રેખીય વેગમાનની ચાક માત્રા એવું નામ આપી શકો છો। રેખીય વેગમાનની ચાક માત્રા મતલબ રેખીય વેગમાનની અસરકારકતા કેટલી છે, મેં તમને એવું કીધું હતું કે ભાઈ ચાક માત્રા એટલે અસરકારકતા, તો રેખીય વેગમાનની અસરકારકતા કેટલી છે એનું માપ એટલે કોણીય વેગમાન। तो कोणीय वेगमाननी बधी चर्चा प्राइमरी लेवलनी चर्चा आपणे अहींया करी लीधी, हवे आपणे कोणीय वेगमाननो ख्याल थोड़ो एक्सटेन्ड करीए छीए। मानी लो के मैं जे इक्वेशन लख्युं छे एल बराबर आर क्रॉस पी, આ કોઈ કણનું કોણીય વેગમાન છે, તો હવે ધારો કે હું આ સમીકરણનું બંને તરફ વિકલન કરું છું સમય સાપેક્ષે, તો આ બાજુ થશે ડીએલ બાય ડીટી ઇક્વલ્સ ટુ, સામેની બાજુએ આપણે બે વિધેયોના ગુણાકાર માટે વિકલનનો નિયમ વાપરીશું, તો પહેલી વખત શું કરીશું આનું વિકલન dr by dt cross p,
પ્લસ બીજી વખત આ આર વાળું પદ એમનું એમ રાખીશું પણ પી વાળા પદનું વિકલન લઈશું તમારે વિકલન માટે ગુણાકારનો નિયમ યાદ રાખવાનો છે વિકલન માટે ગુણાકારનો નિયમ આવી રીતે લખવામાં આવે છે ધારો કે ટી સાપેક્ષે બે પદોનું વિકલન કરવું છે ગુણાકારનું અથવા ક્રોસ ગુણાકારનું તો પહેલી વખત dA by dt ક્રોસ B મતલબ આનું વિકલન આ પદ એમને એમ રાખવાનું પ્લસ dB by dt ક્રોસ A ધ્યાન રાખજો મેં અહીંયા સરળતા ખાતર સમય સાપેક્ષ વિકલન લીધું છે તમે વધુ જનરલ ઇક્વેશન લખવા માંગતા હો તો dy પણ લખી શકો અહીંયા ચાલે કોની સાપેક્ષે વિકલન લો છો એ અગત્યની વાત નથી અહીંયા આ સૂત્ર પૂરતું પણ તમારે એ સમજવાનું છે કે વિકલન કઈ રીતે લેવામાં આવે છે તો આ એક વિકલન માટે ગુણાકારનો નિયમ યાદ રાખો તમારે આ પછી પણ ફ્રીક્વન્ટલી આ નિયમની જરૂર પડશે એટલે અત્યારે અહીંયા પહેલી વાર આવે છે પણ આ એક જ વાર નહીં આવે જો આગળ આવશે હવે પાછા આ મુદ્દા પર આવીએ આપણે તો dl by dt નું સમીકરણ હવે શું મળે dl by dt બરાબર dr by dt ક્રોસ p dr by dt એટલે v લખી કાઢીએ ક્રોસ p પ્લસ r ક્રોસ dp by dt એટલે ન્યૂટનના નિયમ મુજબ કોણ પર લાગતું બાહ્ય બળ f થાય કોણ પર લાગતું બાહ્ય બળ એફ કારણ કે આપણે કોણના કોણીય વેગમાન વિશે વાત કરી રહ્યા છીએ ન્યૂટનના ગતિના બીજા નિયમમાં ડીપી બાય ડીટી બરાબર એફ હતું પણ ત્યાં એ પદાર્થ પર લાગતું બળ હતું અને તમે પદાર્થને કોણ તરીકે જ વિચારતા હતા જોકે હવે જ્યારે હું આ પદ વિચારું ત્યારે ક્રોસ ગુણાકારની એક લાક્ષણિકતા યાદ રાખવાની છે સમાન દિશામાં રહેલા સદિશોનો ક્રોસ ગુણાકાર શૂન્ય હોય છે તો આપણે અહીંયા જોઈએ તો v અને p બંને એક જ દિશામાં હશે v એટલે રેખીય વેગ અને p એટલે રેખીય વેગમાન તો રેખીય વેગની જ દિશામાં રેખીય વેગમાન હોય એવું તો આપણે જાણીએ છીએ તો v ક્રોસ p બરાબર ઝીરો લેતા કદાચ આ વસ્તુ સીધે સીધી યાદ ના આવે તો તમે ક્રોસ ગુણાકારનું સૂત્ર મૂકીને પણ કરી શકો છો v ક્રોસ p બરાબર vp sin 0 તો v અને p એક જ દિશામાં હોવાથી એમની વચ્ચેનો ખૂણો આપણે ઝીરો લીધો તો પણ જવાબ ઝીરો આવ્યો તમે આવી રીતે પણ આ વસ્તુ કરી શકો છો તો હવે ફાઇનલી અહીંયા મને મળે છે dl by dt equals to r cross f અને આપણે જાણીએ છીએ કે r cross f એ ટોર્કનું સમીકરણ છે આપણે લાસ્ટ ટાઈમ જ મેળવેલું તો કોણ પર લાગતું ટોર્ક મળ્યું આપણને અને એનું સૂત્ર છે dl by dt હવે આપણે એવી ચર્ચા થયેલી છે આ પહેલા કે રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચે ઘણી બધી સમાનતા છે તો આપણે એ સમાનતા ફરીથી એકવાર અહીંયા પણ જોઈ શકીએ છીએ જો મેં તમને કીધું હતું કે રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે એ ચાક ગતિમાં ટોર્ક ભજવે છે રેખીય ગતિમાં જે ભાગ રેખીય વેગમાન ભજવે છે એ જ ભાગ અહીંયા ચાક ગતિમાં કોણીય વેગમાન ભજવે છે તો f બરાબર થયું dp by dt તો આ તમે કોણ પર લાગતા બળ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એવું કહી શકો
એવી રીતે અહીંયા કણ પર લાગતા ટોર્ક માટે બીજી રીતે કહીએ તો ચાક ગતિના કિસ્સામાં કોઈ એક કણ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એનું સમતુલ્ય સમીકરણ છે એવું કહેવાય. હવે આ ચર્ચા થોડી વધુ એક્સટેન્ડ કરીએ. હવે ધારો કે હું એક પદાર્થ વિચારું છું, આઈ બરાબર 1 2 3 અપ ટુ એન કણોના બનેલા દ્રઢ પદાર્થ માટે કુલ કોણીય વેગમાન, જેને હું કેપિટલ એલ વડે દર્શાવું છું, તો જેમ રેખીય વેગમાનનો સરવાળો થતો હતો, તમારે કોઈ પદાર્થનું કુલ રેખીય વેગમાન જોઈતું હોય તો તમારે રેખીય વેગમાનનો સરવાળો કરવો પડતો હતો, સદિશ સરવાળો, આપણે પહેલા ભણી ગયા રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. એવી રીતે અહીંયા પણ તમારે બધા કણોના, આ એલ વન એટલે આઈ બરાબર 1 નંબરના કણનું કોણીય વેગમાન છે, પછી એલ ટુ એટલે 2 નંબરના કણનું કોણીય વેગમાન છે, એલ થ્રી એટલે 3 નંબરના કણનું કોણીય વેગમાન છે, આવી રીતે હું લખી શકું છું. મતલબ કે આને હું સિગ્મા રૂપે આવી રીતે લખી શકું. મેં તમને એવું કીધું હતું કે બધામાં જે અક્ષર હોય કોમન એ એમનો એમ રે, અને જે બદલાય છે એના બદલે તમારે આઈ મૂકવાનું. સિગ્મા સરવાળો સૂચવે છે અને આઈ ની કિંમત 1 થી શરૂ થાય એટલે મેં અહીંયા 1 લખ્યો, અને છેલ્લું પદ એન છે એટલે અહીંયા એન લખ્યો. સિગ્મા ની રીતે સરવાળાની રજૂઆત કઈ રીતે કરવી એ મેં તમને આપેલા સમજાવેલું છે. તો હવે હું આને આવી રીતે લખી શકું છું. પણ એલ એટલે આર ક્રોસ પી છે આપણે જાણીએ છીએ, તો હું લખી શકું હવે એલ બરાબર સિગ્મા આઈ બરાબર 1 થી એન આર આઈ ક્રોસ પી આઈ. બીજી રીતે કહીએ તો મેં એવું સાબિત કર્યું કે તંત્રનું કુલ કોણીય વેગમાન તે દરેક કણના ઇન્ડિવિજ્યુઅલ આર આઈ ક્રોસ પી આઈ ના સરવાળા જેટલું હોય છે. તો હવે હું આ જ સમીકરણને જ્યારે વિકલન સ્વરૂપે લખું ત્યારે લખી શકું છું. બે બાજુ વિકલન કરું તો નીચે જ લખીએ આપણે, તો મને મળે છે ડીએલ બાય ડીટી ઇક્વલ્સ ટુ ડી બાય ડીટી ઓફ સિગ્મા આઈ બરાબર 1 થી એન આર આઈ ક્રોસ પી આઈ. હવે પાછું જ્યારે હું ડી બાય ડીટી લાગુ પાડીશ આને ત્યારે મને મળશે ડીપી બાય ડીટી, એટલે કે એ થશે બળ. તો હવે હું લખી શકું છું ડીએલ બાય ડીટી ઇક્વલ્સ ટુ સિગ્મા આઈ બરાબર 1 થી એન ડી બાય ડીટી ઓફ આર આઈ ક્રોસ પી આઈ, સોરી થોડું અલગ કરીને લખીએ. અહીંયા જ્યારે વિકલન લાગુ પડીએ ત્યારે આર આઈ ક્રોસ, હવે ડીપી બાય ડીટી લીધું એટલે આપણને મળ્યું એફ આઈ. તો આર આઈ ક્રોસ એફ આઈ જેવા બધા પદોનો સરવાળો એટલે એને હું લખી શકું છું ટોર્ક. તો પાછું તમને સમીકરણ મળ્યું ડીએલ બાય ડીટી બરાબર ટોર્ક. પણ હવે ડિફરન્સ એ છે કે અત્યાર સુધી તમે જે વાત કરતા હતા એ એક કણ માટે હતી, જ્યારે આ કણોના તંત્ર માટે ટોર્ક છે. હવે ટોર્કની વાત આવે ત્યારે વધુ એક બાબત એ મગજમાં રાખવાની છે કે તમે જ્યારે ટોર્કનો હિસાબ કરો છો, તમે જોયું કે આપણે બધા કણોના
ટોર્ક નો સરવાળો લીધો છે અહીંયા, તો બધા કણો ના ટોર્ક નો સરવાળો, મતલબ બધા કણો પર લાગતા ટોર્ક નો સરવાળો જયારે કન્સિડર કરો, ત્યારે યાદ રાખવાનું કે ટોર્ક બેઝિકલી બે પ્રકારનું હશે. એક પદાર્થ પર જે કઈ ઇન્ટરનલ બળો લાગે છે એના કારણે મળતું ટોર્ક, ઇન્ટરનલ મતલબ આંતરિક બળો, તો એના વડે લાગતા ટોર્કને આપણે ટો આઈએનટી વડે દર્શાવીએ છીએ, ઇન્ટરનલ ના પહેલા ત્રણ અક્ષર લઈ લીધા. એવી રીતે બધા બાહ્ય બળોનું પરિણામ એ ટોર્ક, એને આપણે દર્શાવીએ છીએ ટો એક્સટર્નલ વડે. તો યાદ રાખવાનું કે આપણે જ્યારે આ સમીકરણ કણોના તંત્ર માટે લખીએ છીએ ત્યારે આ ટોર્કની જગ્યાએ આપણે આ કન્સિડર નથી કરવાનું, પણ એક્સટર્નલ ટોર્ક કન્સિડર કરવાનું છે, મતલબ બાહ્ય બળ જે લાગે છે એના કારણે મળતું ટોર્ક લેવાનું છે. તો ફરીથી એકવાર આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, પણ હવે કણોના તંત્ર માટે છે. પેલું તમે કોઈ એક કણ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખ્યો હતો, હવે આ આખા કણોના તંત્ર માટે તમે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખ્યો. આ જ નિયમો, ધારો કે હવે ટોર્કની બદલે એક્સટર્નલ ટોર્ક મૂકીને લખું સમીકરણ, તો શું થાય? મેં કીધું એમ આપણે ખાલી ટોર્ક એક્સટર્નલ ગણતરીમાં લેવાનું છે, તો ટોર્ક એક્સટર્નલ બરાબર ડી કેપિટલ એલ બાય ડીટી, જ્યાં કેપિટલ એલ એ સમગ્ર દ્રઢ પદાર્થનું કુલ કોણીય વેગમાન છે. તો જ્યારે ધારો કે હું એવું વિચારી લઉં છું કે ટોર્ક એક્સટર્નલ બરાબર ઝીરો હોય, તો સાદી ભાષામાં કહીએ તો આનો અર્થ એવો છે કે ડીએલ બાય ડીટી બરાબર પણ ઝીરો થાય. હવે ડીએલ બાય ડીટી બરાબર ઝીરો મતલબ કે એલ પદાર્થના કુલ કોણીય વેગમાનનું સમય સાપેક્ષ વિકલન શૂન્ય છે, અને આપણે જાણીએ છીએ કે વિકલન કોનું શૂન્ય થાય, હંમેશા અચળ પદનું વિકલન શૂન્ય થાય, કારણ કે વિકલન એટલે આફ્ટરઓલ શું છે, કોઈ પદાર્થ સોરી કોઈ ભૌતિક રાશિને ચેન્જ થવાનો દર છે. તો અહીંયા ચેન્જ થવાનો દર શૂન્ય છે, મતલબ કે એલ અચળ છે. તો યાદ રાખવાનું કે જ્યારે કોઈ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય ત્યારે કણનું કોણીય દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન અચળ રહે છે. જે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે, તમે ચેપ્ટર એકમાં ભણ્યા હતા, ચાર બેઝિક સંરક્ષણના નિયમો હતા, એમાંનો એક નિયમ આ હતો. ઉપરાંત યાદ એ પણ રાખવાનું છે કે આને વધુ સારી રીતે લખવું હોય આ ઇક્વેશનને, તો તમે આવું પણ લખી શકો છો, એલ બરાબર બધા કણોના કોણીય વેગમાનનો સરવાળો, જેને તમે સંજ્ઞાત્મક રૂપે આવી રીતે પણ લખી શકો, આ હંમેશા અચળ જળવાઈ રહે છે. આ જ સમીકરણ મેં થોડું એક્સટેન્ડ કરીને લખ્યું, કારણ આનો એક અર્થ આપણે સમજવાનો છે કે કુલ કોણીય વેગમાન અચળ છે. સમજો, કુલ એલ વન એલ ટુ એલ થ્રી એ બધા કણોના વ્યક્તિગત કોણીય વેગમાન છે, તો વ્યક્તિગત કોણીય વેગમાનમાં ચેન્જીસ થઈ શકે છે, પણ કુલ કોણીય વેગમાન હંમેશા અચળ જળવાઈ રહે છે. ધારો કે તમે ત્રણ જણ વિચારો, એમાંથી એક જણ જોડે 100 રૂપિયા છે, બીજા જોડે 150 રૂપિયા છે, અને ત્રીજા જોડે 250 રૂપિયા છે, તો ટોટલ રૂપિયા ફિક્સ જ છે 500. બની શકે કે આ વ્યક્તિ જ્યારે 50 રૂપિયા આને આપી દે, તો હવે પરિસ્થિતિ શું થાય, આની જોડે 150 છે, આની જોડે 100 રહ્યા, હવે આને 50 મળ્યા એટલે વધી ગયા, તો આના 50 ઘટ્યા અને આના 250 એમને એમ રહ્યા, જુઓ તોય ટોટલ તો 500 જ થાય હજુય. તો અહીંયા તંત્રમાં, ત્રણ જણના તંત્રમાં કુલ રૂપિયા અચળ રહેતા હતા, અહીંયા પણ એવું બને છે કે જ્યારે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય ત્યારે તંત્રનું કુલ કોણીય વેગમાન સંરક્ષિત થાય, બધા કણોના વ્યક્તિગત કોણીય વેગમાનમાં ચેન્જીસ થઈ શકે છે, પણ તંત્રનું કુલ કોણીય વેગમાન બદલાતું નથી, એવું આનું અર્થઘટન છે એમ કહી શકો. તો હવે
કણના કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પર આધારિત એક દાખલો હવે જોઈશું આપણે. ઉદાહરણ 7.6 દર્શાવો કે કોઈ બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. સાદી ભાષામાં કહીએ તો અર્થ સમજવાનો છે. અચળ વેગથી ગતિ કરે છે મતલબ નેટ બાહ્ય ટોર્ક લાગતું નથી, અને નેટ બાહ્ય ટોર્ક ન લાગતું હોય તો કોણીય વેગમાન અચળ રહે. ડઝન્ટ મેટર તમે એકલા કણની વાત કરો છો કે આખા તંત્રની વાત કરો છો. તો આપણે કણ માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ અહીંયા સાબિત કરવાનો છે. એના માટે હું એક આકૃતિ વિચારું છું. ધારો કે આ કોઈ એક બિંદુ છે એમ, ને અહીંયા પી બિંદુ પર કોઈ કણ રહેલો છે, એનો વેગ ધારો કે વી છે આ દિશામાં. હવે હું બીજું કોઈ બિંદુ વિચારું છું ઓ, આ બિંદુ ઓ છે. હવે હું આના સ્થાન સદિશ ને દર્શાવું છું. ઓ થી પી નો સ્થાન સદિશ આ દિશામાં છે આર, મતલબ કે આ આર ની દિશા છે. ધારો કે અહીંયા રચાય છે ખૂણો થીટા, તો પછી દેખીતી વાત છે આ બાજુ પણ ખૂણો થીટા રચાવાનો. તો હવે જ્યારે હું આનું આ કણનું દળ એમ છે એવું આપણે ધારી લઈએ, તો જ્યારે હું આનું સમીકરણ લખું છું કોણીય વેગમાનનું, ત્યારે મને મળે છે એમવીઆર સાઈન થીટા. તો તમે એવું કહી શકો કે કણનું કોણીય વેગમાન ટોટલ ચાર બાબતો પર આધારિત છે, કણનું દળ, કણનો વેગ, કણનું આર સ્થાન સદિશ, અને સાઈન થીટા એટલે કે ખૂણો. પણ થોડું ધ્યાનથી જોઈએ તો ખબર પડે છે કે આ ઘટક જે ઊભો ઘટક દેખાય છે એ થશે આર નો સાઈન ઘટક. બીજી રીતે કહીએ તો આર નો થીટાની સાબાનો ઘટક છે એટલે આ આર સાઈન થીટા રહ્યો. તો હવે કોણ આ દિશામાં ગમે એટલું અંતર કાપે, સમજો આ આર કોસ થીટા બદલાશે, પણ આ ઘટક અચળ જ રહેશે. મતલબ ધારો કે હું સમજવા માટે બીજી એક સ્થિતિ દેખાડું, કોણ આ દિશામાં ગતિ કરે છે, તો માની લો કે થોડા સમય પછી કોણ અહીંયા છે, તો હવે સ્થાન સદિશ આર આમ થશે. તો હવે આર નો કોસ ઘટક મારે આમ દર્શાવવો પડે, પણ આર નો સાઈન ઘટક તો એટલો ને એટલો રહ્યો. આર કોસ થીટા નું મૂલ્ય વધે છે ભલે વધતું, પણ આપણે તો શું કીધું, વેગમાન નો આધાર આર સાઈન થીટા પર છે, તો એ અંતર તો બદલાતું નથી. તો પછી સિમ્પલ છે કે આ કણનું કોણીય વેગમાન એમ વી આર સાઈન થીટા બધું અચળ રહેવાનું, કારણ કે દળ તો ઓલરેડી અચળ હોય આપણે જાણીએ છીએ, જે તે કણનું દળ ક્યારેય બદલાય નહીં. વી અચળ છે એવું તમને રકમમાં આપેલું છે. ધેટ્સ ઓલ. તો આપણે સાબિત કરી દીધું કે આ કણનું કોણીય વેગમાન સમય સાથે અચળ જળવાઈ રહેશે. તો આજે આપણે તમારા કોણીય વેગમાનનો કન્સેપ્ટ કમ્પ્લીટ કર્યો, ક્લિયર કર્યો. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પણ કણ માટે અને કણોના તંત્ર માટે લીધો. ખાસ મગજમાં રાખજો આ નિયમ ઘણી બધી જગ્યાએ તમારે દાખલાઓમાં યુઝ કરવાનો થશે. એટલે કણના કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ તમને ઘણી બધી વિસ્તૃત સમજૂતી આપી છે આપણી ટેક્સ્ટબુકમાં, પણ આપણે બધું ન કરીએ તો એટલીસ્ટ આપણને આ નિયમનું સમીકરણ તો આવડવું જ જોઈએ. તમને હું ફ્રિકવન્ટલી એવું કહું છું કે બધું ના કરીએ તો પણ આટલું તો આવડવું જ જોઈએ. દેટ ડઝન્ટ મીન કે આપણે બધું નથી કરવાનું. દેટ ઓનલી મીન્સ કે આટલું તો આવડવું જ જોઈએ કે જેથી કરીને આપણે એટલીસ્ટ દાખલાઓ પર માસ્ટરી મેળવી શકીએ. તમને આ પહેલાં પણ કીધેલું છે કે એપ્રોક્સ 60% જેવા દાખલા હોય છે તમારા પેપરમાં. તો ખાસ મગજમાં રાખો કે આપણે થિયરી છોડવાની નથી. થિયરી તો મૂળ છે, બેઝ છે દાખલાનો. તો થિયરી નહીં આવડે તો દાખલા નહીં આવડે. એટલે થિયરી તૈયાર કરજો, પણ ખાસ કરીને એલ બરાબર આર ક્રોસ પી અથવા આર પી સાઇન થીટા, જેને તમે આર એમ વી સાઇન થીટા અથવા આર ક્રોસ એમ વી એવા રૂપે પણ દર્શાવી શકો છો, એ યાદ રહેવું જોઈએ. ખૂણો થીટા આર અને પી અથવા આર અને વી વચ્ચેનો ખૂણો છે એવું કહી શકો, એ યાદ રહેવું જોઈએ. અને એલના જુદા જુદા એકમો મેં જે અહીંયા મેળવીને દેખાડ્યા કોણીય વેગમાનના, એ પણ યાદ રહેવા જોઈએ. અને ફાઇનલી કણનો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ અને તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ
અને ન્યૂટનના ગતિના બીજા નિયમનું ચાકગતિય સમતુલ્ય જે આપણે થ્રુઆઉટ આજના લેક્ચરમાં જોયું એ બધાને ખાસ આવડે ઇટ ઇઝ એક્સપેક્ટેડ.